जय श्री कृष्ण मित्रों, भर उनाळामां रसोडामां कंई पण बनावानी इच्छा न थाय, एटली गरमी थाय के आपणने एम थाय के जे वस्तु फटाफट बने ते बनावी अने बहार निकळी जईए। उनाळामां खावानी इच्छा पण न थाय, एटले जे झड़पथी पाचन थाय अने भोजन हळवू होय एवुं भोजन बनावानी ज इच्छा थाय। तो आजे हुं अहींया तमारी माटे एक एवी रेसिपी लईने आवी छुं जे झड़पथी बनी जाय छे, बनी पण झड़पथी जाय छे अने जेनुं पाचन पण झड़पथी થઈ જાય છે। तो घर में नाना छोकराओथी लई मोटा बधाने प्रिय थई जाय, पचवामां अने बनावामां सरळ रहे तेवी वानगी शुरू करीए ते पहेला तमने लोकोने रिक्वेस्ट करीश के जो विडियो गमे तो लाइक करजो, न गमे तो डिसलाइक करजो, तमारा फ्रेंड्स अने फेमिली मेम्बर साथे शेर करजो अने आवा ज बीजा नवा विडियोस जोवा माटे चेनलने सब्सक्राइब करी बाजूमां आपेलुं बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो। तो आ वानगीने ट्रेडिशनली माटीना वासणमां ज बनावामां आवे छे। तो अहीं मैं माटीनी एक हांडी लीधी छे अने तेनी अंदर आपणे बे चमची जेटलू तेल गरम करवा माटे मूकीशुं। तेल गरम थाय एटले आपणे तेमां 1.5 कप पाणी उमेरीशुं। तो 250 ml आ कप छे, एक कप आखो अने बीजो अर्धो, एटले के टोटल 1.5 कप पाणी उमेर्युं छे अने तेनी अंदर 1.5 कप बासमती चोखा सारी रीते 3 वखत धोई अने पछी आपणे उमेरी लीधा छे। आ चोखा जूना छे एटले पाणी मैं थोड़ूक वधारे लीधुं छे, जो नवा चोखा होय तो तमे तेमां थोड़ूक पाणी ओछू उमेरजो। त्यारबाद आपणे तेनी अंदर स्वाद प्रमाणे 1 चमची जेटलू मीठू उमेरीशुं। तो अहींया मीठू आपणे बराबर मिक्स करी लईए अने आ ચોખાને આપણે પાણી સાથે સારી રીતે ઉકળવા માટે મૂકીશું। ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીશું, થોડી વારમાં જ પાણી એકદમ સરસ ઉકળવા લાગશે, થોડુંક ઓછું થઈ જશે। પછી ઢાંકણ ઢાંકી આપણે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને 10-12 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈએ। તો 10-12 મિનિટમાં જ આપણા આ ભાત જે છે તે તૈયાર થઈ ગયા છે। આ રેસિપીને તમે વધેલા ભાતથી પણ બનાવી શકો છો, પણ हूँ अत्यारे फ्रेश भातनो उपयोग करी रही छूँ। हवे आ भातने आपणे पंखा नीचे मूकी थोड़ी वार माटे ठरवा माटे मूकी दईशुं। त्यारबाद अहींया मैं एक पेन लीधुं छे अने पेनमां आपणे 3 टेबलस्पून जेटलू तेल गरम करवा माटे मूकीए। तेल गरम थाय एटले आपणे तेनी अंदर 2 टेबलस्पून जेटला काजूना टुकड़ा, आ रीते काजूने वच्चेथी कट करी एटला अर्धा अर्धा पीसीस कट करी अने तेने तेलमां उमेरीए, અને 2 ટેબલસ્પૂન જેટલા આપણે અહીંયા શિંગદાણા પણ તેલમાં ઉમેરીશું। આ બંનેને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાના છે, તેનો કલર થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। તો અહીંયા કાજુ અને શિંગદાણા બંને એકદમ સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢીએ અને એક પ્લેટમાં મૂકી દઈશું। અહીંયા તમે ઈચ્છો તો બદામ પણ થોડાક ફ્રાય કરીને ઉમેરી શકો છો। હવે એ જ પેનની અંદર મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળી આ રીતે લાંબી સમારેલી સ્લાઈસમાં સમારેલી તેની અંદર ઉમેરી છે અને ડુંગળીને આપણે ફ્રાય કરવાની છે। તમે વધારે તેલમાં પણ ડુંગળીને ફ્રાય કરીને કાઢી શકો છો, પણ ફ્રાય કરેલું ડુંગળીવાળું તેલ આપણે બીજી કોઈ વસ્તુમાં વધારે ઉપયોગમાં લઈ ના શકીએ, એટલા માટે મેં થોડાક તેલમાં જ તેને આ રીતે સૌતે કરીને થોડોક ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી કૂક કરી લીધું છે। તમે ઈચ્છો તો વધારે ઓઇલમાં તેને ફ્રાય કરી શકો છો। અહીંયા ડુંગળી વગર પણ તમે આ રેસિપી બનાવી શકો છો, જો તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। વધારાનું એક્સ્ટ્રા ઓઇલ આ રીતે છાંટી છાંટીને આપણે કાઢી લઈશું અને ફક્ત ડુંગળીને જ આપણે પ્લેટમાં મૂકવાની છે। હવે અહીંયા આપણા જે ભાત છે તે પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, મેં પંખા નીચે તેને ખુલ્લા મૂકી દીધા હતા 10-15 મિનિટ માટે અને એકદમ સરસ તે ઠંડા થઈ ગયા છે। અહીંયા બાસમતી રાઈસ છે, થોડાક મોટી સાઇઝના છે એટલે હું ચમચાની મદદથી તેને આ રીતે મિક્સ કરી થોડાક તોડી લઉં છું। તમે ખીચડિયા ચોખાથી પણ આ રેસિપી બનાવી શકો છો। ટ્રેડિશનલી આ રેસિપીને માટીના વાસણમાં જ બનાવવામાં આવે છે એટલે મેં માટીની કડાઈ લીધી છે અને તેની અંદર 1 કપ ઘરનું મીડિયમ ખાટું એવું દહીં લીધું છે, બહુ ખાટું દહીં નહીં પણ મીડિયમ ખાટું દહીં લેવાનું અને બાઉલમાં થોડુંક પાણી ઉમેરી રાઇન્સ કરી એ પણ મેં તેની અંદર ઉમેરી લીધું છે। થોડુંક જ પાણી ઉમેરવાનું છે, બહુ વધારે નહીં અને આ દહીંને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું। તો 5 મિનિટ મેં દહીંને ફેંટી લીધું, એકદમ સરસ સ્મૂથ કરી લીધું છે। મને જરૂર લાગી રહી છે એટલે હું તેની અંદર 1/4 કપ જેટલું પાણી ઉમેરી રહી છું, 4 ટેબલસ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે, બહુ વધારે પાણી નથી ઉમેરવાનું। અહીંયા તમે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો, જો તમે દૂધનો ઉપયોગ કરતા હોય તો ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો,
પણ દહીં અને દૂધ આ રીતે મિક્સ કરીને ન ખવાય એવું હું માનું છું, એટલે મેં પાણીનો ઉપયોગ કર્યો છે. અને હવે તેની અંદર 1/2 ટીસ્પૂન સંજળ પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન આપણે તેની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અને 1/2 ટીસ્પૂન આપણે તેની અંદર વાટેલા મરી ઉમેરીશું. હવે બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ. આ મસાલો જે છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં જો તમને ગળપણ પસંદ હોય તો તેની અંદર 2 ચમચી દળેલી ખાંડ તમે ઉમેરી શકો છો. તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. મેં અત્યારે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઈશ. તો અહીંયા એકદમ ક્રીમી ટેક્સચર સાથે આપણું મસાલાવાળું દહીં જે છે તૈયાર છે. એકદમ ટેસ્ટી દહીં બન્યું છે. અને ત્યારબાદ આપણે અહીંયા જે ભાત ઠંડા કરીને રાખ્યા હતા તેમાંથી આ રીતે 3 મોટા ચમચા ભરીને હું ભાત આ દહીંની અંદર ઉમેરી લઉં છું. અહીંયા વિડીયો પૂરો નહીં થઈ જતો એટલે તમે વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો. તમને સ્ટેપ બાય સ્ટેપ નવા નવા ટ્વિસ્ટ જોવા મળશે. તો અહીંયા ભાત અને દહીંને આ રીતે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દહીંની ક્વોન્ટિટી મને થોડીક વધારે લાગી રહી છે એટલે હું ફરીથી તેની અંદર 1 મોટો ચમચો ભરીને આ બાસમતી રાઈસ તેની અંદર ઉમેરી લઈશ અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો બધા જ ભાત મેં અહીંયા ઉમેરી લીધા છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. અને હવે આપણે તેની અંદર કાજુ અને શિંગદાણા જે આપણે ફ્રાય કરીને રાખ્યા છે તે ઉમેરીશું, અને જે ડુંગળી આપણે ફ્રાય કરીને રાખી છે તેમાંથી 1/2 ડુંગળી આપણે તેની અંદર ઉમેરી લઈએ અને બાકીની આપણે ગાર્નિશિંગમાં આગળ ઉપયોગમાં લેવાની છે. તો અત્યારે આટલી વસ્તુઓ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. જો તમારી પાસે ફુદીનો હોય તો તમે થોડાક ફુદીનાના પાન પણ સમારીને ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ પણ આની સાથે બહુ જ સરસ લાગે છે. પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. બધું બરાબર મેં મિક્સ કર્યું છે અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે મેં અહીંયા એ જ પેનનો ઉપયોગ કર્યો છે જેમાં આપણે ડુંગળીને ફ્રાય કરી હતી. તેમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી મેં જીરું ઉમેર્યું છે, અને 1 ચમચી ચણાની દાળ, કોરી ચણાની દાળ ઉમેરવાની છે કાચી, અને 1 ચમચી આપણે કોરી કાચી અડદની દાળ ઉમેરીશું. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ બધી જ વસ્તુને આપણે 1 મિનિટ માટે સાંતરી લેવાની છે. અત્યાર સુધી આપણે આ રેસીપીમાં મરચાંનો ઉપયોગ નથી કર્યો, લીલા કે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા વઘારમાં મેં 2 ઝીણા લીલા મરચાં સમારીને ઉમેર્યા છે. આમ તો મરી આપણે ઉમેરેલા છે તો લીલું મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે. 1 આખું લીલું મરચું અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીને આપણે આ રીતે તેને પણ સાંતળી લઈશું. તો વઘાર આપણો તૈયાર છે. ગેસને બંધ કરીએ અને આ વઘારને આપણે આની ઉપર ઉમેરી લેવાનું છે. કર્ડ રાઈસ જે આપણે મિક્સ કરીને રાખ્યા છે તેમાંથી થોડાક કર્ડ રાઈસ આપણે અહીંયા પેનમાં ઉમેરીશું અને આ રીતે તેને પેનમાં ચારે બાજુ ફેરવી અને પછી આપણે તેને મિક્સ કરી લઈએ. બધી વસ્તુ વઘાર સાથે આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટા અને પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય, ગરમીમાં ઝડપથી હજમ થઈ જાય અને બધાને પ્રિય થઈ જાય તેવા કર્ડ રાઈસની રેસીપી રેડી છે સર્વ કરવા માટે. આ કર્ડ રાઈસને તમે ફ્રીઝમાં ઠંડા કરીને પછી પણ ખાઈ શકો છો અને તમે તેને ડાયરેક્ટલી આ રીતે સર્વ કરી શકો છો, કારણ કે દહીં થોડુંક ઠંડુ હતું અને આપણા ભાત હતા એ પણ ઠંડા થઈ ગયા હતા. ઉપરથી આપણે તેને લીલા ધાણા અને ફ્રાય કરેલી બ્રાઉન ડુંગળી સાથે ગાર્નિશ કરીશું, અને સાથે સાથે આપણે તેની ઉપર ગાર્નિશિંગ માટે કાજુના ટુકડાનો પણ ઉપયોગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ વાનગી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો. એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.